નમસ્કાર બાળ મિત્રો આપણે વાર્તા જોઈ અને અગિયાર પ્રવૃત્તિ સુધી આપણે જોઈ ગયા તો આજે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર બાર રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપુ બતકડું વાંચો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે તમારી ઘરે કરવાની છે પ્રવૃત્તિ નંબર તેર વાંચો અને ભજવો અહીં સંવાદ આપેલા છે તે તમારે તમારી ઘરે જાતે વાંચી અને ભજવવાના છે તો આપણે સંવાદ જોઈએ એમાં બે પાત્ર આપેલા છે એક મમ્મીનું પાત્ર અને એક છે તુષારનું પાત્ર મમ્મી શું કહે છે મુન્ની કેમ રડે છે તુષાર તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી કે છે તો એને બહાર કાઢને હવે તુષાર કહે છે એને તેડું તો વધારે રડે છે જો અહીં આપેલા ચિત્રમાં જુઓ અહીં મમ્મી છે જે તુષારને કહે છે અને આ છે મુન્ની મમ્મી મુન્ શું કહે છે કે મુન્ ને ઘોડિયામાંથી બહાર કાઢ એટલે તુષાર કહે છે એને તે વધારે રડે છે હવે મમ્મી કહે છે એવું શા માટે કરે છે તુષાર મમ્મીને કહે છે કદાચ મારા હાથ ભીના છે એટલે એટલે હવે મમ્મી કહે છે કે હાથ લૂચતો કેમ નથી તુષાર કહે છે નેપકીન નથી મળતો એટલે અહી હું લૂછી દઉં રહે છે આ મુનની મારો હાથ છોડતી જ નથી હવે આ સંવાદ તમે તમારી ઘરે તમારા મિત્રો કે તમારા નાના મોટા ભાઈ બહેન સાથે પણ ભજવી શકો છો હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નો જવાબ દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો બીજી વાર તેથી બોલીને એમાં જોઈએ આપણે પેલું મુન્ની કેમ રડે છે તો આપણે અગાઉના સંવાદમાં જોયું એમાં એક વાક્યમાં આપણે એટલે એનો ઉપયોગ કરીને બોલશું અને બીજા વાક્યમાં તેથીનો ઉપયોગ કરીને આપણે સંવાદમાં જોયું કે મુન્નીને ઘોડિયામાંથી બહાર આવવું હતું એટલા માટે મુન્ની છે એ રડતી હતી તો અહીં આ જે પ્રશ્નનો જવાબ છે એમાં આપણે પહેલો જવાબ એટલેનો ઉપયોગ કરીને બનાવશું અને બીજો છે તે તેથીનો ઉપયોગ કરીને તો પહેલાનો જવાબ આવશે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે હવે તેથી બોલીને મુન્ની ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે હવે જોઈએ બીજો પ્રશ્ન અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે તો આપણે આગળના સંવાદમાં જોયું કે તુષારના હાથ ભીના હતા તો આના જવાબમાં શું આવશે તુષારના ના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે વધારે રડે છે હવે તેથી બોલીને તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે વધારે રડે છે હવે ત્રીજો પ્રશ્ન આમાં પણ એ જ રીતે આવશે પેલું વાક્ય છે તે એટલે બોલીને અને બીજું છે તે તેથી બોલીને તુષાર હાથ શા માટે લૂછતો નથી તો આના જવાબમાં શું આવશે નેપકિન નથી મળતો જવાબમાં આવશે તુષાર નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂચતો નથી હવે બીજો જવાબ તેથી બોલીને તુષાર નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂચતો નથી આવી જ રીતે ચોથું જોઈએ તુષાર શા માટે ઘડિયાળ પાસે નમીને ઉભો રહ્યો તેમાં પેલો જવાબ જોઈએ એનો તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઉભો રહ્યો હવે બીજો જવાબ તેથી બોલીને મુન્ની તુષાર હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઉભો રહ્યો પાંચમું જોઈએ તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો તો પેલો જવાબ છે તે એટલે બોલીને એટલે એટલે આવશે હાથ છોડતી જ નથી તે મમ્મી પાસે હાથ લૂછવા ના ગયો હવે બીજો તેથી બોલીને મુની તુષાર હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછવા ના ગયો પ્રવૃત્તિ નંબર ચૌદ જુઓ વાંચો અને લખો અહીં આપણને ઉદાહરણ આપેલું છે અને અહીં પ્રશ્ન છે પ્રશ્ન શું છે પ્રજ્ઞેશ કેમ ખુશ છે તો વાક્ય આપણને બે રીતે આપેલા છે પ્રજ્ઞેશ ને આઈસક્રીમ મળ્યો છે તેથી ખુશ છે અને બીજો જવાબ છે પ્રજ્ઞેશ ને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે જો અહીં બે વાક્યમાં જોયું તમે શું જુદું છે કે જે પહેલું વાક્ય છે તેમાં તેથી નો ઉપયોગ કરેલો છે અને જે બીજું વાક્ય છે તેમાં એટલે નો ઉપયોગ કરે છે એટલે અહીં આપણે જે ઉપરના પ્રશ્નો જવાબ જોયા એટલે અને તેથી બનાવીને એ જ રીતે અહીં છે અહીં બે રીતે જવાબ બને છે એક તેથીનો ઉપયોગ કરીને અને એક બીજો છે તે એટલેનો ઉપયોગ કરીને હવે આગળના પ્રશ્નો જવાબ આપણે આ જ બે રીતે બનાવવાના છે પહેલું વાક્ય તેથીનો ઉપયોગ કરીને અને બીજું એટલેનો ઉપયોગ કરીને તો આવો આપણે આગળ જોઈએ પહેલું જોઈએ કૃતિકા કેમ રડે છે જો અહીં આપેલા ચિત્રમાં જુઓ કૃતિકા શા માટે રડે છે કારણ કે કૃતિકા પડી ગઈ છે એટલા માટે તો અહીં આપેલા જે પેલું બોક્સ આપેલું છે તેમાં લખો તેથીનો ઉપયોગ કરીને જવાબ લખો કૃતિકા પડી ગઈ તેથી રડે છે હવે એ જ રીતે બીજામાં લખો એટલેનો ઉપયોગ કરીને કૃતિકા પડી ગઈ એટલે રડે છે બીજું વાક્ય જોઈએ હર્ષા બહેને છત્રી કેમ છે તો અહીં આપેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ તડકો છે એટલા માટે તો અહી પેલા વાક્ય લખો પેલું વાક્ય કેનો ઉપયોગ કરશો તેથીનો તડકો છે તેથી

અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો જો અહીં આપણે કેનો ઉપયોગ કર્યો તેથીનો એવી જ રીતે બીજા વાક્યમાં એટલેનો ઉપયોગ કરશું બીજું વાક્ય લખો અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો જો અહીં આપેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ચોથું બાળકો કેમ ખુશ છે તો જેની આપેલા આપેલું જે ચિત્ર છે તેમાં આપણે જોઈ શકીએ છીએ તો એમાં વાક્ય લખો તેથીનો ઉપયોગ કરીને રજા છે તેથી બાળકો ખુશ છે બીજું વાક્ય એટલેનો ઉપયોગ કરીને ચાલો લખો રજા છે એટલે બાળકો ખુશ છે એવી જ રીતે હવે જોઈએ આપણે પાંચમું નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા જો અહીં આપેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એ છાલ પર પગ આવી ગયો તેથી તો પહેલું વાક્ય લખો તેથીનો ઉપયોગ કરીને નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા બીજું વાક્ય લખો નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા છઠ્ઠું શ્વેતા કેમ પડી ગઈ એમાં પેલું વાક્ય લખો શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ હવે બીજા વાક્યમાં એટલે લખીને લખશું આપણે શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ જો આ વાક્યમાં સમજાઈ ગયું તમને બધાને કઈ રીતે લખવાનું છે એક પ્રશ્નનો બે વખત જવાબ આપવાનો છે પણ કઈ રીતે તો કે જે જવાબ છે તેમાં તેથી ઉમેરી અને જવાબ લાભવાનો છે એવી જ રીતે જ્યારે આપણે બીજો જવાબ આપીએ ત્યારે કોનો ઉપયોગ કરવાનો છે એટલેનો એટલે જવાબ એક જ છે પરંતુ એને અલગ અલગ રીતે લખેલા છે પ્રવૃત્તિ નંબર પંદર વાંચો બોલો લખો એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ દવા કેમ લેવી પડે તો જવાબમાં શું આવે તાવ આવ્યો છે તેથી તાવ આવ્યો છે એટલે અહીં આપણે આ પ્રશ્નનો જવાબ તેથી અને એટલે આ બંનેનો ઉપયોગ કરીને આપી શકીએ છીએ તો અહીં આપ જેટલા પણ વાક્ય આપેલા છે તેનો જવાબ આપણે તેથી અને એટલે આ બંનેનો ઉપયોગ કરીને આપી શકીએ છીએ તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ બ્રશ શા માટે કરીએ છીએ ચાલો બાળકો કહો જોઈએ બ્રશ આપણે શા માટે કરીએ તો કે આપણા દાંત જે છે તે સ્વચ્છ અને તંદુરસ્ત રહે તો અહીં આપેલા બોક્સમાં લખો દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી એટલે અહીં તેથી અને એટલે બંને લખજો અહીં આપણને ઉદાહરણમાં આપેલું છે એ જ રીતે હવે જોઈએ બીજું ચોકલેટ કેમ ખરીદી તો જવાબમાં આવશે બર્થડે હતો તેથી અથવા તો બર્થડે હતો એટલે અહીં પણ આ જ રીતે લખજો હવે જોઈએ ત્રીજું અસ્વી માટે રડ્યો તો સામે આપેલા બોક્સમાં લખો લપસી પડ્યો તેથી અથવા તો એટલે લપસી પડ્યો તેથી લપસી પડ્યો એટલે આપણે બે રીતે જવાબ આપી શકીએ તેથી તમારે આ રીતે લખવાનું છે ચોથું જાગૃતિ શા માટે દોડી તો સામે લખો રિક્ષા આવી તેથી અથવા તો રિક્ષા આવી એટલે પાંચમું વહેલા કેમ ઊંઘી ગયા તો જવાબમાં લખો થાક લાગ્યો તેથી એટલે થાક લાગ્યો એટલે આ રીતે આ જે પ્રશ્નો છે તેના જવાબ આપણે તેથી અથવા તો એટલે આ બંને રીતે આપી શકીએ છીએ ચાલો સમજાઈ ગયું ને બધાને પ્રવૃત્તિ નંબર સોળ કયું બરાબર સમજાય છે બરાબર લાગે તેની સામે સાચું કરો અને જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલાવીને કૌશ બીજો વિકલ્પ મૂકો કૌશમાં શું શું આપેલું છે આપણને કે અને તો પણ અથવા તો એટલે તો હવે આમાં આપણે પહેલું વાક્ય જોઈએ કોમલ અને કરીના વાતો કરે છે આ વાક્ય બરાબર છે એટલે અહીં તમે સામે આપેલા બોક્સમાં રાઈટની નિશાની કરો કારણ કે આ વાક્ય કેવું છે સાચું છે અને આપણને બરાબર સમજાય છે એ જ રીતે બીજું તને શું ભાવે કેરી કે કેળા આ વાક્ય પણ આપણને બરોબર સમજાય છે અને બરાબર છે એટલા માટે અહી રાઈટ કરો ત્રીજું કાલે સોમવાર છે અને મંગળવાર જો અહીં આ વાક્યમાં ભૂલ છે કાલે સોમવાર છે કે મંગળવાર આપણે આ રીતે પ્રશ્ન પૂછીએ એટલા માટે આ જે વાક્ય છે તે બરાબર નથી એટલે અહીં અને શબ્દ છે તેના પર મારી અને સામે આપેલા બોક્સમાં કે લખો એટલે વાક્ય સાચું બની જશે જો કાલે સોમવાર છે કે મંગળવાર ચાલો અહીં બોક્સમાં કે લખો ચોથું વાક્ય જોઈએ થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી આ વાક્ય બરાબર આપણને સમજાયું નહીં કારણ કે અહીં અને શબ્દની જગ્યાએ કયો શબ્દ આવશે એટલે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી આ રીતે વાક્ય બનશે એટલા માટે અહીં આપેલા બોક્સમાં લખો એટલે હવે જોઈએ પાંચમું તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું જો અહીં આ વાક્ય બરાબર છે નહીં પણ ખરેખર વાક્ય કેમ આવશે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું એટલે અહીં આપેલા બોક્સમાં લખો અને છઠ્ઠું હાથ ધુવો કે જમી લો જો અહીં આ વાક્ય બરાબર સમજાતું નથી કારણ કે અહીં કઈ રીતે વાક્ય આવશે હાથ ધુવો અને જમી લો એટલે અહીં આપેલા બોક્સમાં લખો અને તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા જો આ વાક્ય કેવું છે બરાબર છે અને આપણને સમજાય પણ જાય છે વરસાદ પડતો હતો તો પણ તેને છત્રી લીધી જો આ વાક્ય બરાબર છે નહીં કારણ કે તો પણ શબ્દ અહીં આવે નહીં તો ચાલો બાળકો કહો જોઈએ કયો શબ્દ આવશે એટલે બાકી આપણે ફરીથી કહીએ કે વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી એટલે આપેલા બોક્સમાં લખો એટલે હવે જોઈએ નવમું સહામઋગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે અહીં શું આવશે એટલે શબ્દ આવશે સહામૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે તો અહીં આપેલા બોક્સમાં લખો એટલે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝુંપડીમાં રોકાયું આ વાક્ય કેવું છે બરાબર છે અને આપણને સમજાય પણ છે એટલે અહીં આપેલા બોક્સમાં રાઈટ કરો પ્રવૃતિ નંબર સત્તર જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો નાખો તો અહીં આપણે એક ઉદાહરણ જોઈએ હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી જો અહીં તમે વાક્ય વાંચશો એટલે તમને ખબર પડી જશે કે આ ચાર માંથી કયો શબ્દ જે છે તે સાચો છે એટલે અહીં અને કે અને તેથી આ ત્રણ શબ્દ સાચા છે નહીં પણ કયો શબ્દ આવશે પણ હવે પણ વાક્ય બોલીએ હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી હવે આ જ ઉદાહરણની રીતે આપણે આ બધા વાક્યો જોવાના છે તો હવે પેલું વાક્ય જોઈએ તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો તો વાક્ય વાંચશો એટલે તમને ખબર પડશે કે અહીં તેથી જે શબ્દ છે તે સાચો છે એટલે બાકીના શબ્દો ઉપર છે મારો તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો આ રીતે વાક્ય બનશે એ જ રીતે આપણે વાક્ય જોઈએ બીજું હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે અહીં કે શબ્દ રાખો અને બાકીના શબ્દ પર છેકો મારો એટલે વાક્ય કઈ રીતે બનશે હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે આ રીતે વાક્ય બનશે ત્રીજું કાણી ઢોલમાં ગમે તેટલું પાણું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં જો અહીં વધારાના શબ્દ કયા કયા છે અને કે અને તેથી તો આ ત્રણેય શબ્દ પર છેકો મારો હવે જોઈએ ચોથું રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો તો અહીં જે ત્રણ શબ્દો ખોટા છે તેના પર છેકો મારો અને કે અને પણ આ ત્રણ શબ્દો પર છેકો મારો પ્રવૃત્તિ નંબર અઢાર કૌશમાં શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો કૌશમાં આપેલા શબ્દો આપણે જોઈએ એટલે પણ તો પણ કે એટલે અથવા પેલું જોઈએ મમ્મી કહે છે બેટા તાવ ઉતર્યો એટલે રાધા શું કહે છે હા તાવ નથી પણ પગ છે તો અહીં જે કોષમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યામાં લખો પણ મમ્મી કહે છે તું ધવાલે છે ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી તો અહી શું આવશે પણ તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી તો અહી લખો પણ એ જ રીતે આપણે હવે જોઈએ તો રાધા શું કે છે કે હા મમ્મી દવા બહુ કડવી છે મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર એટલે અહીં આપેલા બોક્સમાં લખો અથવા હવે મમ્મી કહે છે જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને ઓછો ખોરાક લે તો અહી પહેલા બોક્સમાં લખો કે પછીના બોક્સમાં લખો તો પણ અને ત્રીજા બોક્સમાં લખો અને હવે રાધા શું કે છે મમ્મીને આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે અહી બોક્સમાં લખો એટલે મમ્મી કે છે હું તારા વર્ગ શિક્ષકને ચીઠી મોકલાવું છું આજે તો તું દવા લે અને આરામ કર તો અહી આપેલા બોક્સમાં લખો અને નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો અહી નોંધ આપેલી છે કે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો શું બોલવાનું ચી 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 એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ કબૂતર કહે છે જો આપણે આપેલી નોંધમાં જોઈ ગયા કે જે કોઈ પ્રાણી કે પક્ષી નું નામ આવે તો એ પ્રાણી કે પક્ષી નો અવાજ કાઢવાનો છે તો ચાલો બાળકો કબૂતર કેમ બોલે બોલો જોઈએ ઘૂ ઘુ ઘુ તો કબૂતર કહે છે ચકલી બહેન તમે આટલા દિવસ ક્યાં હતા હવે ચકલીઓ કહે છે ચાલો બાળકો ચકલી નો અવાજ કાઢો જોઈએ ચકલી કઈ રીતે બોલે ચી 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 અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડા ભાઈ રોજ અમને હેરાન કરે છે અહીં આપેલી ખાલી જગ્યામાં લખો પણ હવે પાછું કબૂતર કહે છે ચાલો અવાજ કાઢો જોઈએ ઘૂ ગુ ગુ તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી અહીં આપેલી ખાલી જગ્યામાં લખો તો પણ હવે ઘુવડ કહે છે તો ચાલો બાળકો ગુવળનો અવાજ કાઢો જોઈએ અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે અહીં આપેલી ખાલી જગ્યામાં લખો તો પણ હવે બતક કહે છે હવે બતકનો અવાજ કાઢો તમે બહુ શાંત છો એટલે તેથી તમને હેરાન કરે છે આપેલી ખાલી જગ્યામાં લખો એટલે અથવા તો તેથી હંસ બોલ્યો હંસ નો અવાજ કાઢો બાળકો અમને તો ખબર ન પડી કે તમે આટલા દુખી હતા તો અહી આપેલી જગ્યામાં લખો કે હવે કોયલ કહે છે તો ચાલો બાળકો કોયલનો અવાજ કાઢવો જોઈએ કાગડા ને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે તો અહીં પેલી ખાલી જગ્યામાં લખો કે અને બીજી ખાલી જગ્યામાં આવશે અને ચકલી કહે છે ચકલીનો અવાજ કાઢો જોઈએ ચી ચી તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે કોયલ કહે છે હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ તો ચાલો બાળકો આજની પ્રવૃત્તિઓમાં તમને મજા આવીને